છોટાઉદેપુર જિલ્લાના સંખેડામાં આવેલ ડીવી પારેખ હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થિનીના સ્કૂલના બેગમાં રિસેસના સમયે દરમિયાન મોબાઈલ મૂકી દેતા વિવાદ થયો હતો. મોબાઈલ બેગમાં મૂક્યો કે વિદ્યાર્થિનીને જાતે લીધો હતો. તેના ઉપર તર્ક વિતર્ક સર્જાઈ રહ્યો છે. વિદ્યાર્થિનીના પોતાને પોતાની દીકરી પાસે મોબાઈલ હોવાની જાણ થતાં દીકરાના પિતા વિદ્યાર્થિનીને મારવા માટે સ્કૂલની આસપાસ પાસ પડીઓ લઈને ફરતા હતા ત્યારે સંખેડા પોલીસે વાલીની ધરપકડ કરી હતી. સંખેડામાં ડીબી પારેખ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો સ્કૂલમાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉપર એકતરફી પ્રેમમાં પડી જતા તેણે આ વિદ્યાર્થીની સ્કૂલ બેગમાં આ વિદ્યાર્થીની બહાર ગઈ ત્યારે તેની જાણ બહાર તેના બેગમાં મોબાઈલ મૂકી દીધો હતો. ત્યારબાદ સ્કૂલ છૂટી ત્યારે આ વિદ્યાર્થિનીને ફોન કરવા માટે બોડી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે વિદ્યાર્થીની ગામ તરફ જતી બસ ના આવતા તેણે પોતાના પિતા લેવા માટે સંખેડા બોલાવ્યા હતા. ઘરે જતી વખતે વિદ્યાર્થિનીના બેગમાં મૂકી મોબાઈલની રિંગ વાગતા પિતાને જાણ થઈ હતી, જેથી ડરના કારણે આ વિદ્યાર્થિનીએ શાળાએ આવવાનું છોડી દીધું હતું. જેથી ઉશ્કેરાયેલા પિતા ફિલ્મી ડબે શાળાએ આવી પહોંચ્યા અને શાળાની આસપાસ પાડીઓ લઈને શાળા છૂટવાના સમયે આટાફેરા મારતો હતો, જેથી તેને જોઈને આસપાસના લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. શાળાના પ્રિન્સિપલ તાત્કાલિક સંખેડા પોલીસને જાણ કરતા સ્થળ ઉપરથી પાડીઓ લઈને શાળાએ આવનાર વિદ્યાર્થિનીના પિતા ઉપર સંખેડા પોલીસે ફરિયાદ દાખલ કરી ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે વિદ્યાર્થિનીના સ્કૂલના બેગમાં મોબાઈલ કેવી રીતે ગયો? જ્યારે વિદ્યાર્થિનીનો આક્ષેપ છે કે મને છેડતી કરતો હતો ત્યારે પોલીસે મારી પણ ફરિયાદ લેવી જોઈએ. હાલમાં સ્કૂલમાં તો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આજરોજ સંખેડા પોલીસ સ્ટેશનના સંખેડા ટાઉન ખાતે આવેલ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે 504-506-2 કલમ મુજબનો એક બનાવ બનેલો, જેના આધારે એક FIR લોન્ચ કરવામાં આવેલ છે. આ કામે ફરિયાદી શ્રી મહેશભાઈ ડાહ્યાભાઈ બારિયા છે, જેમના સન હિતેશને, જે ડીબી પારેખ હાઈસ્કૂલમાં ભણે છે, તેની ઉપર એક ફરિયાદી નામે ભરતભાઈ ત્રિકમભાઈ બારિયા નાઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી બોલાચાલી કરેલ, અને જેના કારણે સ્કૂલમાં થોડું તંગ વાતાવરણ થતાં ફરિયાદી પોલીસે જેને મામલો સંભાળી લીધેલ છે અને ફરિયાદીની ફરિયાદ લીધેલ છે. મને મેં સ્કૂલમાં એડમિશન લીધું ત્યારથી મને એ છોકરો હેરાન કરે છે અને મોબાઈલ આપતો હતો તો મેં લીધો નથી. તો મારે જબરજસ્તી મારી બેગમાં રિસેસ પડી ત્યારે મેં જમવા ગઈ ત્યારે મારા બેગમાં મીક હતો. તે દિવસે બસ લેટ હતી તો મેં મારા પપ્પાને ફોન કરીને બોલાવ્યા. તો અમે બાઇક પર જતા ત્યારે રસ્તામાં ફોન આવ્યો હતો, રિંગ વાગી ત્યારે મને ખબર પડી કે મારા બેગમાં ફોન છે. પછી તેવી મેં મારા પપ્પાને કીધું નથી કે મારા પપ્પાને હું કહીશ તો ધમાલ કરશે ને એ કરશે, એટલે મેં સ્કૂલમાં પણ કોઈને કીધું નથી. શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એને મોબાઈલ આપ્યો છે. એ મોબાઈલ વાલીને શંકા જતા 2-3 દિવસ સુધી તો પોતાની દીકરીને પૂછ્યું કે આ મોબાઈલ કોનો છે, તો એ સાચું બોલતી હતી નહીં કે મારી બહેનપણીનો છે. દીકરી પર વિશ્વાસ રાખ્યો પણ છતાંય 2-3 દિવસ કંઈ થયા એટલે એમને આ છોકરા તરફથી કોઈ ફોન જતા હશે, અને વાલી જ્યારે વાત કરતો હશે ત્યારે છોકરો ફોન કટ કરી દેતો હશે, તો સામેથી ફોન કરતો નહોતો, એટલે એમને વાલીને શંકા જતા ગઈકાલે મારી પાસે સ્કૂલમાં આવ્યા કે સાહેબ આ રીતે આ મારી છોકરી અભ્યાસ કરે છે અને એને આ છોકરો કંઈ હેરાન કરે છે, અથવા તો એને ફોન આપેલો છે, મારે જરા તપાસ કરી છે. એટલે વાલીની રજૂઆતને ધ્યાનમાં લઈને એ વિદ્યાર્થીને મેં બોલાવ્યો, એની પૂછપરછ કરી અને પૂછપરછ કરતાં એને પોતે આ મોબાઈલ આપ્યો છે એ સ્વીકાર કર્યો. મારી છોકરીને હેરાન પરેશાન એક છોકરો કરે છે, એ છોકરીને હેરાન પરેશાન કરે છે, એટલે મારી છોકરી સ્કૂલમાં આવી નહીં શકતી. ડીબી પારેખમાં ભણે છે સ્કૂલમાં, હવે સ્કૂલમાં સાહેબને જાણ કરી પણ સાહેબે કંઈ ધ્યાન ન આપ્યું છોકરીને, અને આ છોકરો એવું હેરાન કરે છે એટલે છોકરી મારી સ્કૂલમાં બિલકુલ બી આવતી નથી, અને જબરજસ્તી મોબાઈલ બી આપ્યો છે મારી છોકરીને, અને એવી ધાકધમકી આપી છે કે સ્કૂલમાં ભણવા જ બી નહીં આવતી. મારી છોકરીએ ભણવાનું છોડી દીધું છે અમને, અને એ છોકરીએ મારું એના પપ્પાનો દિમાગ ખારો છે નહીં એટલે એવું કીધું. છોકરી મારી એવું કહેવા માગે છે કે મમ્મી મેં પપ્પાને કહીશ તો મારા પપ્પાનો દિમાગ ખારો નથી, એટલે કોઈને ખબર આપી નહીં મારી છોકરીએ કે મને આ છોકરો મને બહુ જ હેરાન કરે છે. હા, મારી છોકરીને ભણવાનું છે પણ આ છોકરો હેરાન કરે છે, એટલા માટે મારી છોકરીએ સ્કૂલમાં આવવાનું જ બંધ કરી દીધું છે. રફીક મકરાણી સાથે NS ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર.